તો વલસાડ જિલ્લામાં સ્વાઇન ફ્લુથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સ્વાઇન ફ્લુથી વલસાડમાં ત્યાં સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. વાપીના યુવાનનું વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જણાવી દઈએ કે જે રીતે સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુ ભરડો મચાવી રહ્યો છે, ત્યારે વાપીના એક યુવકનું વલસાડમાં સ્વાઇન ફ્લુના સારવાર હેઠળ મોત નિપજ્યું હતું. તો આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ રાજ્યમાં વકરેલા સ્વાઇન ફ્લુ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે દરેક હોસ્પિટલમાં આ રોગની ફ્રી ટેસ્ટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટેબ્લેટનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર સર્વેલન્સની કામગીરી પણ પૂરજોશમાં ઉપાડી છે. જે આંકડા આવી રહ્યા છે તે કલેક્ટિવ આંકડા છે, એટલે કે વધારે લાગે છે, પરંતુ હકીકતમાં રાજ્યમાં સ્વાઇન ફ્લુ અંકુશ હેઠળ છે. તેમણે રાજ્યના કોઈ મોટા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ હોવાની વાતને પણ નકારી દીધી હતી. ગુજરાતમાં સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટમાં કોઈ પણ જગ્યાએ કોઈને આ ટેસ્ટ કરાવવાનો થશે તો એનો વિના મૂલ્યે ટેસ્ટ કરી આપવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જે પહેલા 24 કલાક જેટલો સમય થતો અત્યારે 4 કલાકની